સમાચારમાં આગળ વાત કરીએ. પ્લાસ્ટિક મુક્ત અભિયાનની સચિવાલયથી શરૂઆત કરવામાં આવી છે. સરકારી ઓફિસમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરાયો છે, તો સરકારી કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો પ્લાસ્ટિકના ફાઇલ ફોલ્ડરની જગ્યાએ કાગળની ફાઇલ વાપરવા અપીલ કરાઈ છે અને પ્લાસ્ટિકના ગ્લાસ પ્લેટ સહિતની વસ્તુઓ હવે કાચની વાપરવા બંધ કરાયું છે. તો સચિવાલયથી જ આ શરૂઆત કરવામાં આવી છે. સચિવાલય હવે પ્લાસ્ટિક મુક્ત બનશે. આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર લાઈવ જોડાઈ છે. જી રાજેન્દ્ર, પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત સચિવાલયમાંથી જ હાથ ધરવામાં આવી છે, કેવું આયોજન કરવામાં આવ્યું છે? બીજી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની અપીલ કરી હતી અને એ જ પ્રસંગમાં ગુજરાત રાજ્યને સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. હવે ગુજરાત રાજ્યની જવાબદારી વધી રહી છે અને એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. સમગ્ર જે સરકારીઓ છે ત્યાં પ્લાસ્ટિક મુક્ત બનાવવાની અત્યારે મુહિમ હાથ ધરવામાં આવી છે, જેમાં શરૂઆત સચિવાલયથી કરવામાં આવી છે. સચિવાલયમાં તમામ જે વિભાગો છે, તમામ મુખ્ય સચિવો છે, અધિક સચિવ છે કે સેક્રેટરી છે, તમામને સૂચન કરવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલનો ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત વહીવટી માટે ઉપયોગમાં આવતી જે ફાઇલો છે, જે અત્યાર સુધીમાં પ્લાસ્ટિકની જે ફાઇલોનો ઉપયોગ કરવામાં આવતો હતો એની સ્થાને અત્યારે પેપરની જે ફાઇલો છે એનો ઉપયોગ કરવાનું શરૂઆત કરી દેવામાં આવી છે. જીપીસીબી વિભાગ દ્વારા તમામ જે કચેરીઓ છે તેમને સૂચન પણ કરવામાં આવ્યું છે કે હવેથી પ્લાસ્ટિકની જગ્યાએ પેપરની જે ફાઇલો છે એની ખરીદી કરવામાં આવે. આ ઉપરાંત જે સરકારી કાર્યક્રમો થાય છે, આ ઉપરાંત જે રાજ્ય સરકારની જે વિવિધ બેઠકો થાય છે એમાં પણ જે પ્લાસ્ટિકની જે ચીજ વસ્તુઓ ઉપયોગ થતો હતો એના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ત્યાં પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ જે સચિવો છે, મુખ્ય સચિવ છે અથવા તો તમામ અધિક સચિવો છે તેઓ પણ આનું અમલ કરવાની શરૂ કરી દીધું છે અને એમને પણ પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલનો ઉપયોગ કરી દીધો છે. આમ મુહિમની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત સરકારી કચેરીઓથી થઈ છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આ મુહિમ ચલાવવામાં આવશે. ગતકાલે જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં પણ તમામ જે સચિવો છે, તમામ અધિકારીઓ છે તેમને પણ એક ખાદીની કોટી આપવામાં આવી હતી જેના પર લખેલું હતું સ્વચ્છ ભારત અને એમને પણ પ્રચાર પ્રસારનું કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે રાજ્ય સરકારે જે વડાપ્રધાનનું જે સ્વપ્ન છે, જે લક્ષ્ય છે એને અમલ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાતમાં એનો અમલ શરૂ કરી દીધો છે અને શરૂઆત સરકારી કચેરીઓથી કરવામાં આવી છે. જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો. તો સચિવાલયથી પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જણાવી દઈએ કયું પ્લાસ્ટિક ત્યાં બેન રહેશે, થર્મોકોલની ડિસ્પોઝેબલ આઇટમ્સ ત્યાં પ્રતિબંધિત, સાથે જ વાત કરવામાં આવે પ્લાસ્ટિકના ચમચી અને ફોર્ક પણ ત્યાં પ્રતિબંધિત રહેશે. અમારા દરેક પ્રકારના સંદર્ભમાં પ્લાસ્ટિકનો નિરંતર ઉપયોગ અમે બંધ કરાવ્યો છે. જેમ કે સિંગલ યુઝ જેટલા પ્લાસ્ટિક થતા હોય, જેમ કે પ્લાસ્ટિકના જે કપ હોય પાણીના માટેના, એ બધી જ વસ્તુને આપણે પ્રતિબંધ કર્યું છે. એટલે હવે અમારા એક પણ સમારોહમાં કે જનરલ મિટિંગમાં પણ એ આવા પ્રકારના એક પણ વસ્તુનો અમે ઉપયોગ કરતા નથી.